અને હવે જોઈએ દુનિયાની ટોપ 10 ખબરો. અભ્યાસ માટે અમેરિકા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર. અમેરિકા જવા માંગતા વિદ્યાર્થીઓએ રસી લીધાનું સર્ટિફિકેટ ફરજિયાત નહીં બતાવવું પડે, પરંતુ 72 કલાક જૂનો આરટીપીસીઆર રિપોર્ટ બતાવી અમેરિકામાં પ્રવેશ મેળવી શકાશે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કોરોના વાયરસમાં થઈ રહેલા પરિવર્તનને પગલે ચોથી લહેરનો ભય. સિંધના આરોગ્ય કલ્યાણ મંત્રી ડોક્ટર અઝરા ફઝલ પેચુહોએ કહ્યું છે કે સમગ્ર પ્રાંતમાં રસીકરણ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે આદેશ આપવામાં આવ્યા. એક બેઠક બાદ ડોક્ટરે જણાવ્યું હતું કે સિંધ પ્રાંતમાં કોરોના રોગચાળાની ચોથી લહેરનો ભય ફેલાયો છે. કોરોનાના કહેર વચ્ચે બ્રિટનમાં એક નવી શોધ ગંધ મારફતથી હવે જાણી શકાશે વ્યક્તિને કોરોના છે કે નહીં. લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન અને ડરહમ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ શરીરની ગંધના મારફતે કોરોના છે કે નહીં તે જાણી શકાય તેવું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ બનાવ્યું, જેનો ઉપયોગ ટૂંક સમયમાં કરવામાં આવશે. આ ડિવાઇસ શરીરના ગંધથી વાયરસની હાજરી વિશે ચેતવણી આપશે. નેતા નફતાલી બેનેટે ઇઝરાયેલના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા છે. સંસદમાં બહુમતી દર્શાવ્યા બાદ યામીના પાર્ટીના 49 વર્ષીય નેતા નફતાલી બેનેટ પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. સાથે 12 વર્ષોથી ઇઝરાયેલના પ્રધાનમંત્રી પદ પર રહેલા બેન્જામિન નેતન્યાહુનો કાર્યકાળ પૂરો થયો. જુદી જુદી વિચારધારા ધરાવતા નવી સરકારમાં 27 પ્રધાનો છે, જેમાં 9 મહિલાઓનો સમાવેશ. કુલભૂષણ જાધવ પર પાકિસ્તાનના વિદેશમંત્રીનું નિવેદન. તેમણે કહ્યું કે નવાઝ શરીફ સરકારે આ બાબતે જટિલ બનાવી હતી. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ નિવેદન આપ્યું છે કે દેશની પૂર્વ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ સરકારે કુલભૂષણ જાધવ કેસને જટિલ બનાવ્યો. અમેરિકામાં ફાઇઝર અને મોડર્નાની રસીથી હૃદયની સમસ્યાઓના લગભગ 800 જેટલા કેસ નોંધાયા છે. સંસ્થાઓ મારફતે સમગ્ર બાબતની સત્યતા પર તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે કેટલાક સંશોધકોએ નોંધ લીધી છે કે 12-24 વર્ષના લોકોને હૃદય રોગ થવાની સંભાવના વધારે. જો કે કરોડોમાં રસીકરણમાં માત્ર 9% રસી જ આ વય જૂથને અપાય છે. ચીનમાં ડેલ્ટાનો પ્રકોપ વધ્યો છે. ચીનના દક્ષિણ શહેર ગ્વાઇનઝુમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ, ત્યારે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરાઈ. આ માટે પોલીસ ડ્રોનથી કામગીરી શરૂ કરી. લોકો પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરાયો છે. આ નવા વાયરસથી બચવા માટે લોકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા. લોકો માસ્ક પહેરે છે કે નહીં તેના પર નજર માટે 60 ડ્રોન તૈનાત કરવામાં આવ્યા. મધ્ય ચીનના હુબેઈ પ્રાંતમાં ભીષણ ગેસ વિસ્ફોટની ઘટના બની. આ ઘટનામાં કુલ 12 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 100થી વધારે લોકોને ઇજા પહોંચી, જેમાં 39 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ વિસ્ફોટ ઝાંગવાન જિલ્લાના શિયાન શહેરમાં થયો. આ વિસ્ફોટમાં અનેક ઇમારત ધરાશાયી થઈ. આ સમગ્ર મામલે તપાસ શરૂ. નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી દેશમાં પહેલા ઓક્સિજન પ્લાન્ટનો પાયો નાખ્યો. ઓક્સિજન પ્લાન્ટના પાયા નાખવાનો કાર્યક્રમ વર્ચ્યુઅલી યોજાયો, ત્યારે આ પ્રોજેક્ટમાં નેપાળને ભારત પાસેથી સહયોગની આશા. મલેશિયાના કુઆલાલંપુરમાં દરિયામાં રહેલી અનેક શાર્કની ચામડીની બીમારી જોવા મળી છે. શાર્કમાં ઉદભવી રહેલી આ બીમારી અંગે મરીન બાયોલોજીસ્ટે શોધ શરૂ કરી. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે સમુદ્રનું તાપમાન વધતા શાર્કની ચામડીમાં બીમારી વધી છે.